હેલો, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. શિક્ષણ વિનાશ યુટ્યુબમાં આપસનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ હશે કે આપણો નવેમ્બર અને ડિસેમ્બર છે એમનો કોર્સ શું છે, તો કે એનો કોર્સ છે એ અંગ્રેજી મહિનાના છે, એ નામ છે. પછી તો કે ફ્લાવર્સ છે એના સ્પેલિંગ ઉચ્ચાર અર્થ, પછી ફળના સ્પેલિંગ ઉચ્ચાર અર્થ, અને આપણું લેસન નંબર 6 હતું બરાબર, એનિમલ્સ ઓફ સાઉન્ડ્સ ઓફ એનિમલ્સ એન્ડ બર્ડ્સ, અને આપણું લેસન નંબર 7 હતું એ અને એન આર્ટિકલ. તો આપણે છે એ આટલો કોર્સ છે એ પૂરો કરી નાખ્યો છે. અને પાકી તમારી જે ફોર્લાની પાકી બુક છે એમાં બધા જ સ્પેલિંગ ઉચ્ચારણ અર્થ છે પણ લખાવી દીધા છે. અને તમારી જે પ્રાઇમર છે એની અંદર લેસન નંબર 6 અને 7 છે એ પણ મેં તમને વ્યવસ્થિત સમજાવી દીધા છે અને ઉતરાવી પણ દીધા છે. અને આપણે ઝૂમની લાઈવ મિટિંગ છે એમાં પણ આપણે આ બધું રિવિઝન છે એ કરાવી નાખેલું છે. હવે આ વિડીયોમાં આપણે શું જવાનું છે, તો કે આ વિડીયોની અંદર છે એ આપણે રિવિઝન જ છે એ કરવાનું છે. આપણે અત્યાર સુધીમાં જેટલું ચલાવેલું છે એનું હવે આપણે રિવિઝન કરશું, કારણ કે આપણી તમારી યુનિટ ટેસ્ટ છે એ શનિવારથી છે એ શરૂ છે એ થઈ ગઈ છે અને થઈ જશે. એટલે તમારું ઇંગ્લિશનું પેપર છે એ તમારું સાવ છેલ્લું પેપર છે અને પેપરમાં છે એમાં આ બધું પૂછેલું છે. તો આપણે આ બધાનું છે હવે રિવિઝન કરવાનું છે, પાકું કરવાનું છે અને યાદ રાખવાનું છે. તો એમાં આપણે આજે જોવાનું છે ધોરણ 2 સબ્જેક્ટ ઇંગ્લિશ, એટલે કે અંગ્રેજી ટોપિક, એટલે કે આજનો વિષયાંક શું છે, તો કે અંગ્રેજી મહિનાના નામ, એનું આપણે રિવિઝન કરવાનું છે. અંગ્રેજી મહિનાના જે 12 નામો છે જાન્યુઆરી ફેબ્રુઆરી બરાબર, આપણે એના સ્પેલિંગ અને એના અર્થ છે એ લખવાના છે, જોવાના છે અને શીખવાના છે અને એના સ્પેલિંગ પાકા કરવાના છે. ચાલો એનું રિવિઝન આપણે કરીએ. ચાલો સ્પેલિંગ છે એ તમારે લખતું જવાનું છે અને બોલતું જવાનું છે. ચાલો સૌથી પહેલો સ્પેલિંગ શું આવશે, તો કે જાન્યુઆરી. ચાલો એના સ્પેલિંગ આપણે લખીએ, જે એ એન યુ, જે એ એન યુ એ આર વાય, જાન્યુઆરી. જાન્યુઆરી બરાબર, કઈ રીતે સ્પેલિંગ યાદ રાખવાનો, જે એ એન યુ એ આર વાય, જાન્યુઆરી એટલે જાન્યુઆરી. પછી છે ફેબ્રુઆરી, તો ફેબ્રુઆરીનો સ્પેલિંગ જોઈએ, એફ ઈ બી આર યુ એ આર, યુ એ આર વાય, ફેબ્રુઆરી. ફેબ્રુઆરી, ચાલો બબેની જોડીમાં છે સ્પેલિંગ યાદ રાખવાનો, છેલ્લે છેલ્લે જેટલા 3 કે 4 વધે અને એક સાથે બોલી જવાના આ રીતે, એફ ઈ બી આર યુ એ આર વાય, ફેબ્રુઆરી એટલે ફેબ્રુઆરી. પછી શું આવશે, તો કે માર્ચ. માર્ચ છે એમાં કેમ યાદ રાખવાનું, તો કે પહેલા 2 છે એની જોડી અને છેલ્લા 3ની જોડી, એમ એ આર સી એચ, એમ એ આર સી એચ, માર્ચ એટલે માર્ચ. માર્ચ એટલે માર્ચ, એમ એ આર સી એચ, માર્ચ એટલે માર્ચ. અને હંમેશા પહેલો લેટર છે કેમાં આવશે, કેપિટલ લેટર. ચાલો માર્ચ પછી શું આવશે, તો કે એપ્રિલ. એનો સ્પેલિંગ શું છે, તો કે એ પી આર આઈ એલ, એ પી આર આઈ એલ. ચાલો લખીએ, એ પી આર આઈ એલ, એપ્રિલ. એપ્રિલ એટલે એપ્રિલ, એ પી આર આઈ એલ, એ પી આર આઈ એલ, એપ્રિલ એટલે એપ્રિલ. એપ્રિલ પછી મે, આ પેલી આ સ્પેલિંગ તો છે સાવ સાદો, એમ એ વાય, એમ એ વાય, મે એટલે મે, એમ એ વાય. આમાં ખાલી 3 જ લેટર છે, એમ એ વાય, મે એટલે મે. પછી જૂન, એ પણ સૌ સેલો સ્પેલિંગ, જે યુ એન ઈ જૂન, જે ઈ એન યુ, જે ઈ સોરી જે યુ એન ઈ, જે યુ એન ઈ, જૂન એટલે જૂન બરાબર. આ સ્પેલિંગ પણ કેવો છે, સાવ સાદો, માત્ર ખાલી 4 જ લેટર છે, જે યુ એન ઈ જૂન એટલે જૂન. ચાલો ત્યારબાદ શું આવશે, તો કે જુલાઈ. જુલાઈનો સ્પેલિંગ પણ સાવ સરળ છે, જે યુ એલ વાય, જે યુ એલ વાય. ચાલો લખીએ આપણે, જે યુ એલ વાય, જુલાઈ. જુલાઈ એટલે જુલાઈ, જે યુ એલ વાય, જુલાઈ એટલે જુલાઈ. ચાલો જુલાઈ પછી ઓગસ્ટ, એનો સ્પેલિંગ પણ સાવ સીધો, એને પણ તમારે બબે લેટર્સમાં યાદ રાખવાના, એ યુ જી યુ એસ ટી, એ યુ જી યુ એસ ટી. ચાલો સ્પેલિંગ લખીએ આપણે, એ યુ
August. ઓગસ્ટ ઓગસ્ટ એટલે ઓગસ્ટ બરાબર. ચાલો પછી સપ્ટેમ્બર, આ સ્પેલિંગ છે થોડોક મોટો છે પણ એને આપણે બબેની જે જોડી બનાવી મૂળાક્ષરોની અને યાદ રાખવાનો. કઈ રીતે? તો કે એસ ઈ પી ટી ઈ એમ બી ઈ આર, છેલ્લે ત્રણ લેટર એકસાથે બોલી જવાના. ચાલો સ્પેલિંગ જોઈએ આપણે. એસ ઈ પી ટી ઈ એમ બી ઈ આર, શું થશે? સપ્ટેમ્બર. એવી જ રીતે નીચેનો સ્પેલિંગ છે ઓક્ટોબર, તો એમાં એ સ્પેલિંગ છે એ કઈ રીતે લખાશે? તો કે ઓ સી ટી ઓ બી ઈ આર, એમાં પણ છેલ્લે ત્રણ લેટર સાથે બોલી જવાના. ચલો ઓક્ટોબરનો સ્પેલિંગ જોઈએ. ઓ સી ટી ઓ બી ઈ આર, ઓક્ટોબર એટલે ઓક્ટોબર. ઓ સી ટી ઓ બી ઈ આર, ઓક્ટોબર એટલે ઓક્ટોબર. ઓક્ટોબર પછી શું આવશે? નવેમ્બર. નવેમ્બરનો સ્પેલિંગ શું થાય? તો કે એન ઓ વી ઓ એમ બી ઈ આર. ચાલો આપણે લખીએ એન ઓ વી એમ ઈ એન ઓ વી પછી ઈ એમ બી ઈ આર, શું થશે? નવેમ્બર. નવેમ્બર એટલે નવેમ્બર. આને કઈ રીતે યાદ રાખશું? તો કે પેલા ત્રણ સાથે બોલવાના, પછીના વચ્ચેના બે છે એ સાથે બોલવાના, અને છેલ્લી પાસે ત્રણની જોડી કરી નાખવાની આ રીતે. એન ઓ વી ઈ એમ બી ઈ આર, એન ઓ વી ઈ એમ બી ઈ આર, નવેમ્બર એટલે નવેમ્બર. અને આપણો લાસ્ટ છેલ્લો સ્પેલિંગ કયો આવશે? તો કે ડિસેમ્બર. ડિસેમ્બરનો સ્પેલિંગ શું થાય? તો કે ડી ઈ સી ઈ એમ બી ઈ આર. ચાલો એને લખીએ ડી ઈ બી ઈ સી ડી ઈ સી સી ઈ એમ બી ઈ આર, ડિસેમ્બર એટલે ડિસેમ્બર. ચાલો કઈ રીતે યાદ રાખશું? ત્રણ ત્રણમાં ડી ઈ સી ઈ એમ બી ઈ આર, પહેલા ત્રણ વચ્ચેના બે અને છેલ્લા ત્રણ એ રીતે જોડી બનાવવાની જેમ આમાં બનાવી એ રીતે. ડી ઈ સી ઈ એમ બી ઈ આર, ડિસેમ્બર એટલે ડિસેમ્બર. તો વિદ્યાર્થી મિત્રો, તમારે પણ છે એ આ અંગ્રેજી બાર મહિનાના નામના જે સ્પેલિંગ છે અને ઉચ્ચાર છે એ તમારે રફબુકમાં વ્યવસ્થિત એક વખત લખી અને બધા સ્પેલિંગ છે પાકા કરવાના છે અને લખવાના છે અને યાદ રાખવાના છે. થેન્ક યુ.